તો જેતપુરથી મહત્વ સમાચાર સામે આવી રહ્યા છે, જે રાજકોટ જિલ્લામાં હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ. રાજકોટ જિલ્લામાં હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ, ત્યારે સૂર્ય નારાયણનો પ્રકોપ વરસી રહી છે કે જ્યાં અગન જ્વાળાઓ અંગદ જાળતી ગરમીને લઈને જનજીવન પર અસર, ત્યારે વૃક્ષ પર રહેતા પક્ષીઓ માટે પાણીનો છંટકાવ કરાયો. ત્યારે પક્ષીઓને રાહત આપવા વૃક્ષો પર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો, જ્યાં પાલિકાના ફાયર વિભાગ દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવ્યો. કે જ્યાં રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે રાજકોટ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં સૂર્યનારાયણનો જે પ્રકોપ વરસી રહ્યો છે, ત્યારે અગન જ્વાળાઓ જે અંગ દજાડી દે તેવી ગરમી પડી રહી છે, ત્યારે આ ગરમીને લઈને જનજીવન પર માઠી અસર થઈ રહી છે. અને જ્યાં વૃક્ષ પર રહેતા પક્ષીઓ માટે પણ પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે, જ્યાં અબોલ પક્ષીઓ છે તેઓને ઠંડક મળે એ માટે જે પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે, પક્ષીઓને રાહત આપવા વૃક્ષો પર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે, જ્યાં પાલિકાના ફાયર વિભાગ દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં પક્ષીઓને આકરી ગરમીથી રાહત મળે એના માટે જે પાલિકા દ્વારા જે પાણીનો છંટકાવ જે વૃક્ષો ઉપર કરવામાં આવી રહ્યો છે, જેથી પક્ષીઓને રાહત મળે. અંદર 44-45 ડિગ્રી તાપમાન, ઝડપથી ગરમી પડી રહી છે. લોકો આજે મનુષ્ય પણ સહન નથી કરી શકતી, ત્યારે પશુ પક્ષીઓને તો વાત જ ન હોય. છેલ્લા એટલા બે દિવસથી આ આકરા તાપની અંદર જેતપુરના ગાર્ડનની અંદર હજારોની સંખ્યામાં પક્ષીઓ ઝાડ ઉપર વસે છે. આ આકરા તાપની અંદર પક્ષીઓ ટપોટપ મરીને પડી રહ્યા હતા, જે અંગે અમે નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી ગઢવી સાહેબને જાણ કરેલી, અને જે ફાયર આગ બુજાવવા માટે દોડી આવે એમ ચીફ ઓફિસર સાહેબની સૂચનાથી તાત્કાલિક પાણીની વ્યવસ્થા, ફાયર બ્રિગેડની વ્યવસ્થા કરી, તમામ ઝાડવાની અંદર પાણીનો છંટકાવ કરી આ પક્ષીઓને રાહત દેવામાં આવી હતી, અને શહેરના અન્ય પણ જગ્યાએ પશુઓને પણ આ અંગે ચીફ ઓફિસર સાહેબની સૂચનાથી રાહત દેવામાં આવી હતી અને પક્ષીઓને આજે રાહત મળી છે. અત્યારે તાપમાનની અંદર